सरदार पटेल टाउन हॉल खाते प्रेरक वक्ता अने युवानों में खूबज लोक चाहना मेळवनार श्री संजय भाई रावलनो कार्यक्रम डॉक्टर बलून्स अने आईएम डांस स्टूडियो बारडोलीना उपक्रमे योजवामां आव्यो हतो, जेमां मोटी संख्यामां युवानोए हाजरी आपी आ कार्यक्रमने रसप्रद रीते माण्यो हतो। प्रेरक वक्ता संजय रावले खूबज टूंका गाळामां लोक चाहना मेळवी छे। युवानोना प्रेरक अने जीवन केवी रीते जीवो एनी ऊंडाणपूर्वकनी समज सहज रीते आपता संजयभाई रावलने डॉक्टर बलून्सना आलाप देसाई અને બારડોલીના આયમ ડાન્સ એકેડેમી ચલાવતા મેહુલ નિસાદે સરદાર પટેલ ટાઉન હોલમાં ખૂબ જ સરસ રીતે આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલોએ હાજરી આપી હતી અને સંજય રાવલને ઉત્સાહપૂર્વક સાંભળ્યા હતા। નાની નાની રમૂજ કરીને જીવનની શીખ આપતા સંજય રાવલે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો। तेतालीस वर्षे वाइफ मरी जाए बीजा लग्न न करे अने दीकरी मरी बेन आखी जिंदगी बापनी साथे रहे अने ए सरदार पटेल ज्यारे मरण पथारी पड्या होय अने खिस्सामां 250 रूपया खाली 250 रूपीज अने ए पण मरी गईने एम के हुं मरी जाउं ने तो सरकारी कोषमां जमा कराई देजे अने तोय 3000 करोड़ नुं स्टेच्यू ऑफ युनिटी बनावी पड़े ने एनुं नाम जीवनमां। આ કાર્યક્રમમાં ખાસ સંજય રાવલે પોતાના વક્તવ્યમાં સરદાર પટેલ જેવું વ્યક્તિત્વ બનાવવા માટે યુવાનોને પ્રેરણા આપી હતી અને નિર્વ્યસની, શિક્ષિત અને વ્યાયામશાહી બનવા અપીલ કરી હતી। યુવાધનને તો મેસેજ આપ્યો, આજે કોણ આપે છે અને કોણ લે છે, સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે, પણ બહુ ભારે ભારે વાતો કરવાને બદલે બહુ નાની વાતોથી પણ જીવન બહુ મસ્ત જીવી શકાય છે, આ એક જ વાત પર મારું ફોકસ હોય છે। એટલે તમે લોકોને બહુ ભારે વાતો કહેશો તો નહીં સમજે, પણ એને એની ભાષામાં એના લેવલ પર જઈને તમે કહેશો, આજે મોટિવેશનનો આખો ધંધો ચાલે છે, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન, તગારું થતું નથી બોસ, 500 ફૂટની દુકાન ચલાવીને બતાવે તો ખબર પડે, બધા ડૉક્ટર ના બની શકે, પણ જે વ્યક્તિ જ્યાં છે ત્યાં બેસ્ટ બની શકે, આટલું જ આપણે કરી શકીએ ને એ કામ હું કરવાની કોશિશ કરું છું। ખાસ આપ શું મંતવ્ય રાખશો કે કેવી રીતે યુવાધન આગળ વધે? સૌથી મહત્ત્વની મારા તમે 2000 સેમિનાર સાંભળો તો વાત સંસ્કારોની છે બોસ, સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે અને સંસ્કાર નહીં હોય ને તો હશે જતું રહેશે। એટલે આજે જે મા બાપની વેલ્યુ, ફેમિલીની વેલ્યુઝ, હસબન્ડ વાઈફની, આ બધા જે રિલેશન્સની જે વાતો હતી આપણે ક્યાંક ભૂલી ગયા છે અને મોબાઈલ અને વર્ચ્યુઅલ દુનિયામાં આપણે ખોવાઈ ગયા છે અને એના કારણે માણસ બહારની દુનિયામાં જ ચિંતા કરે છે લાઈક મળી, પણ ઘરના માણસોની લાઈકની એને ખબર જ નથી। આ આપણે કોશિશ કરીએ તો ફરી પાછું બધું સરસ ચાલુ થઈ ગયું છે સરસ રીતે। હું આલાપ દેસાઈ, ડૉક્ટર બલૂન્સનો ઓનર, અમે આજરોજ સંજયભાઈ રાવલ સરનો સેમિનારનું આયોજન કર્યું હતું બારડોલી ખાતે બારડોલીના વિદ્યાર્થીઓ માટે। છેલ્લા ઘણા વર્ષ વખતથી એ લોકો ઓનલાઈન ક્લાસીસને એવું અટેન્ડ કરે છે, તે એક એમનામાં ફિયર હતું કે ઓનલાઈન ક્લાસીસ પછી અમે એક્ઝામ કઈ રીતે આપશું, તો અમે સંજય સરને રિક્વેસ્ટ કરી હતી કે સર તમે આવીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરો એટલે એ લોકોમાં જે બીક છે એ દૂર થાય, એ લોકો વિદ્યાર્થીઓને અને અમારી લાગણીને ધ્યાનમાં રાખીને આવ્યા, ઘણા મોટા સંખ્યામાં સ્ટુડન્ટો એકત્રિત થયા અને મોટિવેટ થયા, તે માટે અમે સંજય સરનો, સ્ટુડન્ટોનો, બારડોલની જનતાનો અને જેમણે અમને આર્થિક રીતે સપોર્ટ કર્યો છે તેવા અમારા સ્પોન્સરોનો આભારી છીએ। જે પ્રમાણે આ ફંક્શનમાં અમને પ્રોત્સાહન મળ્યો છે તે બદલ અમને ગર્વ સાથે આનંદ છે અને જે પ્રમાણે સમયનો યોગદાન આપી ઓડિયન્સ, સ્પોન્સર્સ, સંજય રાવલ સર અને ઓલ ઓવર ફંક્શનમાં જે પણ પધારેલ મહેમાનોને હું મિસ્ટર મેહુલ, ફાઉન્ડર ઓફ આઈએમ ડાન્સ સ્ટુડિયો, હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। દુષ્યંત વ્યાસ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।